साबरकांठा जिल्लाना प्रांतिज खाते पूर्व धारासभ्य सहित तालुका प्रमुख अने जिल्ला सदस्य तथा सरपंचोए खेती काम माटे आवेला मजूरोने पोताना घरे मोकली आपवा माटे प्रांतिज तालोदना प्रांत अधिकारी तथा प्रांतिज मामलतदारने लेखितमां रजूआत करी हती। हाल कोरोनानी महामारी वच्चे देशभरमां लॉकडाउनने बहारना जिल्लाओमांथी घऊं वाढवा खेती काम माटे आवेला मजूरो सलवाया छे अने તેઓની ચિંતા કરી પ્રાંતિજ તાલોદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારિયા તથા તાલુકા પ્રમુખ બેચરસિંહ રાઠોડ, તાલુકા સદસ્ય મિલકતસિંહ રાઠોડ તથા વિવિધ ગામના સરપંચો દ્વારા આજે સોશિયલ ડિસ્ટન્સ સાથે એકઠા થઈને આજે પ્રાંતિજ તાલુકાના સેવા સદન ખાતે જઈને પ્રાંતિજ તાલોદના પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયાને તથા પ્રાંતિજ મામલતદાર એચવી ભગોરાને જિલ્લા બહારથી ખેતી કામ માટે આવેલા મજૂરોને પોતાના ઘરે મોકલી આપવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી અને તેઓને એસટી બસમાં સરકાર દ્વારા મફત મોકલી આપવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। કોરોનાના કારણે સમગ્ર દેશમાં જ્યારે લોકડાઉન છે ત્યારે આ લોકડાઉનમાં પણ ખેડૂતો પોતાને ખેતીનું કામ અત્યારે થઈ રહ્યું છે અને ખાસ કરીને અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં હોય, ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં કે પ્રાંતિજ તલોદ તાલુકામાં હોય તો ઘઉંનું વાવેતર અને બીજા બટાકા સહિતના વાવેતર માટે અને એના કામ માટે દાહોદ, પંચમહાલ, મહીસાગર અને રાજસ્થાન તરફથી જે મજૂરી અર્થે જે લોકો આવ્યા છે એમને અત્યારે હાલ એમની મજૂરીનું કામ પૂરું થઈ જાય। આજે સમગ્ર પ્રાંતિજ તાલુકાના સરપંચો, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્યો સાથે આજે અમે મામલતદાર છીએ અને પ્રાંત સાહેબને મળી અને એક રજૂઆત કરી છે કે સાહેબ આ લોકો બહુ ખૂબ લાંબા સમયથી એકાદ મહિનાથી અહીંયા છે અને એમના પરિવાર સાથે એમને જવું છે તો એના માટે સરકારશ્રી દ્વારા તાત્કાલિક સરકારશ્રી દ્વારા જોગવાઈ કરવામાં આવે અને એમને એસટી બસો, જે ગુજરાત સરકારની એસટી બસો હાલ જે એસટી ડેપોમાં પડી છે એમાં મોકલવામાં આવે, બસો સેનિટાઈઝ કરવામાં આવે, એમનું મેડિકલ ચેકઅપ કરી અને એસટી બસની જોગવાઈ કરી અને જો મોકલવામાં આવે અને મફત સુવિધાથી એસટી બસ દ્વારા મોકલવામાં આવે તો તેઓ એમના ઘરે પહોંચી શકે એવી આજે અમે મામલતદાર છીએ અને પ્રાંત સાહેબની રજૂઆત કરી છે અને એમનો જે ગુડ જે એમનો અનાજ, ઘઉં કે જે કોઈ હોય એ ટ્રાન્સપોર્ટ વ્હીકલથી મોકલવામાં આવે અને આવી સગવડ કરી અને ગુજરાત રાજ્યના નાગરિકો ત્યારે ગુજરાતમાં એમના પોતાના માદરે વતન પહોંચાડવામાં આવે, એમનું મેડિકલ થાય અને એને સેનિટાઈઝ કરી સરકારના નીતિ નિયમો મુજબ એમનો આજે ચેકઅપ કરી અને મોકલવામાં આવે એવી બધાની માગણી છે અને લાગણી છે તો અમે પ્રાંત સાહેબને આજે રજૂઆત કરી છે કે આ તમામ લોકોને તાત્કાલિક ધોરણે તાત્કાલિક અસરથી મોકલવામાં આવે એવી વિનંતી કરવા આજે અમે બધા સરપંચો, તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને જિલ્લા પંચાયત સભ્યો સાથે પ્રાંત સાહેબને રજૂઆત કરી અને આવેદનપત્ર આપેલ